સામાન્યકારના 24માં અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે પુનિત ક્રુસની પ્રતિષ્ઠાનું પર્વ ઉજવે છે. એક માનવના કારણે જગતમાં પાપ પ્રવેશે છે અને બીજા માનવ માનવપુત્ર દ્વારા ક્રુસ ઉપરના મરણ દ્વારા પ્રભુ ઈસુ માનવને ફરીથી ઈશ્વરના સંતાન તરીકેનો અધિકાર બક્ષે છે. આમ ક્રુસ પ્રભુ સાથેના સંબંધનો સેતુ બની જાય છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 3 અધ્યાયના વચનો 13-17. સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે. મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. આજના શુભ સંદેશમાં ઈસુ પોતે ક્રુસ પર જડાઈને મૃત્યુ પામવાના છે, તે ક્રુસનો અને તેમના મૃત્યુનો અર્થ સમજાવે છે. ઈસુ પોતાના શ્રોતાઓને તેમના પૂર્વજોને રણમાં રઝળપાટ કરતી વખતે ધ્વજદંડ પર મોશેએ પ્રભુના આદેશ મુજબ મૂકેલા સાપને જોવાથી તેમનું સર્પદંશનું ઝેર ઉતરી ગયું હતું એ વાત યાદ કરાવે છે. એ દ્વારા હવે ઈસુ પોતાનું ક્રૂસ ઉપરનું મૃત્યુ સમજાવે છે. શેતાનના પ્રપંચને કારણે આખી માનવજાત સ્વતંત્ર નિર્ણય કરીને પ્રભુથી અલગ થઈ ગઈ. સ્વર્ગ માનવ માટે બંધ થઈ ગયું. ઈસુ પવિત્ર ત્રૈક્યનો બીજો જણ સ્વર્ગમાંથી ઉતરી આવે છે અને માનવ બને છે. માનવ બનીને એ કેટલાક ભક્તોને પોતા તરફ આકર્ષે છે અને તેમને પ્રભુ પ્રત્યે પાછા લાવે છે. પણ આખી માનવજાતને પોતા તરફ ખેંચવાની પળ તો ત્યારે આવશે જ્યારે ઈસુ ક્રુસ પર જડાશે. તે વખતે જે કોઈ એ ક્રુસ પર જડાયેલા ઈસુ પર મીટ માંડશે તેને પાપની માફી અને મુક્તિ અથવા તારણની ભેટ મળશે. જેમ ભૂતકાળમાં પેલા ધ્વજદંડ પરના સાપને જોવાથી સર્પદંશના ઝેરમાંથી ઇઝરાયલીઓને મુક્તિ મળી હતી, હવે ઈસુ પોતાના ક્રુસ પરના મૃત્યુ પાછળ ઈશ્વરની જે યોજના છે તે માનવજાત સમક્ષ રજૂ કરે છે. ઈશ્વરને જગત ઉપર એટલે કે માનવજાત ઉપર પ્રેમ છે. એ પ્રેમની માત્રા અથવા ક્વોન્ટિટી કેટલી? પોતાનો એકનો એક પુત્ર આપી દેવા જેટલી. એકનો એક પુત્ર આપી દેવો એટલે ઈશ્વર પોતાનું સર્વસ્વ આપી દે છે. આ સર્વસ્વ આપી દેવાનું કારણ આ માનવજાતને શેતાનના સકંજામાંથી છોડાવવી છે.
આ પ્રેમની ગુણવત્તા અથવા ક્વોલિટી કેવી? જે કોઈ માનવ આ ઈસુમાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે. એટલે આ પ્રેમની ગુણવત્તા શાશ્વત જીવન આપવાની. જેમ માથું દુખતું હોય તો માથાનું દુઃખ મટાડવાની ગોળી સામે જોયા કરવાથી માથું ના ઉતરે, ગોળી ગળવી પડે, તેમ એ ઈસુમાં આપણે શ્રદ્ધા મૂકવાનો સહકાર આપવો પડે તો જ શાશ્વત જીવન પ્રાપ્ત થાય. ઈસુ ફરીથી પોતાને ઈશ્વરે જગતમાં કેમ મોકલ્યા છે તે કહી સંભળાવે છે. ઈસુ જગતનો ઉદ્ધાર કરવા જ મોકલવામાં આવેલા છે. પ્રભુ પિતા, તમારો આભાર. પ્રભુ પુત્ર ઈસુ, અમને તમારામાં શ્રદ્ધા આપો. ચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે, અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે. સાદ તને મેં દીધો છે, તને મેં દીધો છે, ને તું કાયમ મારો છે. અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે. દિલથી જે કોઈ ખોજ કરે છે નિત નિત રે, હો સાફ દિલથી જે કોઈ ખોજ કરે છે નિત નિત રે, અંતર જેનું જુર્યા કરે છે મારે કાજે હર પલ રે, દર્શન એને સાચે થાશે દૈવી શાતા વળશે રે. અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે. પંથે જે કોઈ પાપા પગલી પાડે રે, હો પાવન પંથે જે કોઈ પાપા પગલી પાડે રે, પ્રભુ સેવાને જન સેવામાં જીવ
પાવન ખર્ચી નાખે રે આય કુએનું ધન્ય રે થાશે અવિચલ પ્રેમ એ પામશે રે અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે સાદ તને મેં દીધો છે સાદ તને મેં દીધો છે કાયમ મારો છે અવિચલ પ્રેમથી મેં તને અઢળક ચાહ્યો છે